સિંગાપુરમાં હરદર્શનના ખાડા પાસે સાડાને બચાવવા જતા બંને વિની ઘાતકી હત્યા કરાઈ હતી, જે મામલે ચોકબજાર પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડ્યા છે. સિંગાપુરના નવા મુલામાં કિશન કંચન રાઠોડ રહે છે. મંગળવારે મધ્યરાત્રે ઘરેથી થોડા દૂર અગિયારી છાપરી મહારાજ સ્ટોલ પાસે ઉભો હતો ત્યારે આરોપીઓ ચેતન વામન આહિરે, 22 રૂપે ભાઈલુ રાઠોડ, હેમંત સુરેશ પટેલ અને વિજય ધના પરમાર પણ આવ્યા હતા. તેઓને કિશનને ધક્કો લાગતા તેઓ કિશનને મારવા લાગ્યા હતા. કિશનનો બનેવી સુનિલ મુરલીધર નંદનવાન તે સમયે ત્યાં અનાયાસે પહોંચી જતા તે કિશનને બચાવવા વચ્ચે પડ્યો હતો. આરોપીઓએ કિશનને છોડી ને સુનિલ પર ચપ્પુથી 3 જેટલા ઘા કરી આરોપીઓના હાથે છૂટ્યા હતા. ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો દાખલ થયેલો છે, જેમાં આ કામના જે ફરિયાદી છે એમને, આ કામના જે તોમતદારો છે એમના ભાઈને માર મારતા હોય જેની અદાવત રાખીને આ કામના જે તોમતદારો છે એ ફરિયાદીના જે બનેવી જે મરણ જનાર સુનિલભાઈ નાવાનું લાકડાના બેટ વડે તથા ચપ્પુ વડે ગંભીર ઇજાઓ કરી અને મોત નિર્જાવેલું હતું, એ બાબતનો ગુનો ચોક બજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. અને આ ગુનાના કામે ચોક બજાર પોલીસે આ કામના જે તોમતદારો 4 પૈકી ચેતન આહિરે, ભાવેશ રાઠોડ અને હેમંત પટેલ નાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલમાં ચોક બજાર પોલીસ ચલાવી રહી છે. કિશન અને તેનો ભાઈ કલ્પેશ સુનિલને બાઇક પર સ્મીમેર હોસ્પિટલ લઈ જવા પામ્યા હતા, જ્યાં ડોક્ટરે સુનિલને મૃત જાહેર કર્યો હતો. કલ્પેશે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચોક બજાર પોલીસે હત્યારો ચેતન આહિરે, હેમંત ઉર્ફે લાલુ પટેલ અને ભાવેશ ઉર્ફે ભાઈલા રાઠોડને ઝડપી પાડ્યા હતા અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઝર કુરેશી, G20 ન્યૂઝ.